नमस्कार विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जियाभाई प्राइमरी स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 5 विषय अंग्रेजी में नवा यूनिट की शुरुआत करवा जा रहा है। तो है यूनिट 4 जेनु नाम है आई एम लर्निंग इंग्लिश, हूँ अंग्रेजी शीखी रो छू अथवा तो भणी रो छू। तो आई एम लर्निंग इंग्लिश में आज आप जुशू एक्टिविटी 1। तो एक्टिविटी 1 की अंदर आपने कहूँ नीचेनु काव्य सांभळो अने अभिनय साथे गाओ। तो चालो आपणे काव्य जोईए, पहेला एना मीनिंग्स एटले के शब्दार्थ जोई लईए। तो मीनिंग्स छे PRAYING प्रेइंग एटले प्रार्थना करवी, MORNING मॉर्निंग एटले के सवार, NOON नून बपोर, TIME टाइम एटले के समय, SUN सन सूर्य, टू गो डाउन एटले के अस्त थवं, SINGING सिंगिंग एटले के गाऊ, DANCING डांसिंग एटले के नृत्य करवू, स्विमिंग SWIMMING स्विमिंग एटले तरवू, READING रीडिंग एटले वाँचवू, PLAYING प्लेइंग एटले के रमवू, MAKING मेकिंग एटले बनावू, JUMPING जम्पिंग एटले के कूदवू, RUNNING रनिंग एटले दौड़वू, COOKING कूकिंग एटले के रसोई करवी। तो विद्यार्थी मित्रों, अहीं आपणे केटलाक शब्दार्थ जोया, हवे जोईशुं आपणे काव्य। तो काव्य छे प्रेइंग प्रेइंग प्रार्थना प्रार्थना, प्रेइंग इन ध मॉर्निंग सवारे प्रार्थना। तो जुओ अहीं चित्रमां एक छोकरो छे सवारे प्रार्थना करी रह्यो छे, प्रेइंग इन ध नून टाइम बपोरे प्रार्थना। तो बपोरना समये पण जमती वखते आपणे प्रार्थना करता होईए छे, चित्र तमने देखाय छे बाजूमां। प्रेइंग प्रेइंग प्रार्थना प्रार्थना, प्रेइंग वेन ध सन गोज डाउन सूर्य आत्मे त्यारे प्रार्थना। तो अहीं त्रण टाइम आपणने प्रार्थना करवानुं सूच्युं छे, सवारे बपोरे अने सांजे। बीजो फकरो छे सिंगिंग सिंगिंग, गावानुं गावानुं, सिंगिंग इन ध मॉर्निंग सवारे गावानुं। तो अहीं छोकरो सवारे गाई रह्यो छे, सिंगिंग इन ध नून टाइम बपोरे गावानुं। तो बपोरे पण छोकरो गीत गाई रह्यो छे चित्रमां, सिंगिंग सिंगिंग गावानुं गावानुं, सिंगिंग वेन ध सन गोज डाउन सूर्य आथमे त्यारे गावानुं। तो अहीं सांजे पण छोकरो ए रीते गीत गाई रह्यो छे। तो त्रण समय दरेक प्रवृत्ति आपणने करवानी कही छे। आगळ छे डांसिंग डांसिंग એટલે કે નૃત્ય નૃત્ય અથવા તો નૃત્ય કરવું નૃત્ય કરવું, ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ સવારે નૃત્ય, તો સવારે છોકરો નાચી રહ્યો છે, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે નૃત્ય, તો બપોરે પણ નાચી રહ્યો છે, ડાન્સિંગ ડાન્સિંગ નૃત્ય નૃત્ય, ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે નૃત્ય। તો અહીંયા પણ ત્રણ સમય આપણને નાચવાની ક્રિયા કરવાની કહી છે। એના પછી છે સ્વિમિંગ સ્વિમિંગ, તરવાનું તરવાનું, સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ સવારે તરવાનું। તો અહીંયા છોકરો સવારે તરી રહ્યો છે, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે તરવાનું, તો બપોરે પણ ક્રિયા ચાલુ છે, સ્વિમિંગ સ્વિમિંગ તરવાનું તરવાનું, સ્વિમિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે પણ તરવાનું। તો તરવાની ક્રિયા પણ ત્રણ ટાઈમ આપણને અહીંયા સૂચવેલી છે। ત્યાર પછી છે રીડિંગ રીડિંગ, વાંચવાનું વાંચવાનું, રીડિંગ ઇન ધ મોર્નિંગ સવારે વાંચવાનું, તો સવારે વાંચી રહ્યો છે અહીંયા છોકરો બેસીને, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે વાંચવાનું, રીડિંગ રીડિંગ વાંચવાનું વાંચવાનું, રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે વાંચવાનું।
તો સાંજે પણ છોકરો વાંચી રહ્યો છે તો દિવસમાં 3 વાર મિનિમમ આપણે વાંચવું જોઈએ, 1 કલાક વાંચો પણ 3 વાર વાંચો તો દરેક ક્રિયા આપણને 3 ટાઈમ અહીંયા પોયમમાં આપણને કહેલી છે, સવારે, બપોરે અને સાંજે. તો અહીંયા આપણી પોયમ પૂરી થઈ. હવે પોયમના આધારે આપણને અહીંયા કહ્યું છે કે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરીથી ગાઓ. એટલે હવે આપણે શું કરવાનું છે, ખાલી શબ્દો બદલવાના છે. પ્રેઇંગની જગ્યાએ પ્લેઇંગ મૂકીશું, સિંગિંગની જગ્યાએ મેકિંગ મૂકવાનું, ડાન્સિંગની જગ્યાએ આપણે જમ્પિંગ મૂકીશું, સ્વિમિંગની જગ્યાએ રનિંગ મૂકીશું અને રીડિંગની જગ્યાએ કુકિંગ મૂકીને આપણે પોયમ ફરીથી બનાવીશું. તો ચાલો ફરીથી પોયમ બનાવીએ. તો પ્લેઇંગ પ્લેઇંગ, રમવાનું રમવાનું, પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ સવારે રમવાનું, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે રમવાનું, પ્લેઇંગ પ્લેઇંગ રમવાનું રમવાનું, પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે રમવાનું. તો અહીંયા આપણે પ્રેઇંગ શબ્દની જગ્યાએ પ્લેઇંગ શબ્દનો ઉપયોગ કરીને એક ફકરો બનાવ્યો. એ જ રીતે મેકિંગ શબ્દનો ઉપયોગ કરીને બનાવીશું. તો મેકિંગ મેકિંગ, બનાવવાનું બનાવવાનું, મેકિંગ ઇન ધ મોર્નિંગ સવારે બનાવવાનું, મેકિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે બનાવવાનું, મેકિંગ મેકિંગ બનાવવાનું બનાવવાનું, મેકિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે બનાવવાનું. આના પછી જમ્પિંગ જમ્પિંગ, કૂદવાનું કૂદવાનું, જમ્પિંગ ઇન ધ મોર્નિંગ સવારે કૂદવાનું, જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે કૂદવાનું, જમ્પિંગ જમ્પિંગ કૂદવાનું કૂદવાનું, જમ્પિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે કૂદવાનું. એના પછી રનિંગ શબ્દનો ઉપયોગ કરીને બનાવીશું. તો રનિંગ 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 ઇન ધ મોર્નિંગ સવારે બનાવવાનું, સવારે દોડવાનું, સોરી દોડવાનું દોડવાનું, સવારે દોડવાનું, રનિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે દોડવાનું, રનિંગ રનિંગ દોડવાનું દોડવાનું, રનિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે દોડવાનું. તો અહીંયા દોડવાની ક્રિયા આપણને 3 ટાઈમ કહી છે. અને છેલ્લે છે કુકિંગ, એટલે કે રસોઈ કરવી. તો કુકિંગ કુકિંગ, રસોઈ કરવી રસોઈ કરવી, કુકિંગ ઇન ધ મોર્નિંગ સવારે રસોઈ કરવી, કુકિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે રસોઈ કરવી, કુકિંગ કુકિંગ રસોઈ કરવી રસોઈ કરવી, કુકિંગ વેન ધ સન ગોઝ ડાઉન સૂર્ય આથમે ત્યારે રસોઈ કરવી. તો આ રીતે આપણે કેટલાક નવા શબ્દોનો ઉપયોગ કરીને પણ પોયમ બનાવી શકીએ છીએ. તો અહીંયા એક્ટિવિટી 1 આપણી પૂરી થાય છે. હવે જોઈએ આપણે આગળની એક્ટિવિટી, એટલે કે એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2ની અંદર આપણને કહ્યું છે નીચેના ચિત્રો જુઓ અને વાંચો. તો કેટલીક ક્રિયાઓ દર્શાવતા ચિત્રો આપણને આપેલા છે, એ ચિત્રો આપણે જોવાના છે અને એના ઉપરથી આપણે એ ક્રિયાઓના નામ સાથે વાંચવાના છે. તો જોઈએ પહેલી 4 ક્રિયાઓ અહીંયા આપેલી છે. તો પહેલી ક્રિયા થાય છે છોકરીની, એમાં છે રનિંગ, એટલે કે દોડી રહી છે. બીજી ક્રિયામાં છોકરો ડાન્સિંગ નાચી રહ્યો છે. ક્રિયા નંબર 3માં પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે ક્રિકેટ રમી રહ્યો છે. અને 4માં રીડિંગ, એટલે કે વાંચી રહી છે અથવા તો વાંચી રહ્યો છે. એની નીચે બીજી ક્રિયાઓ છે. તો એમાં પહેલી ક્રિયામાં જમ્પિંગ, એટલે કે કૂદી રહ્યો છે. બીજી ક્રિયામાં ઇટિંગ લંચ, એટલે કે બપોરનું ભોજન લઈ રહી છે, જમી રહી છે. ક્રિયા નંબર 3ની અંદર છોકરો સ્નાન કરી રહ્યો છે અને અંગ્રેજીમાં કહેવાય બાથિંગ. નંબર 4માં વોશિંગ છે, એટલે કે કપડાં ધોઈ રહી છે. એના પછીની ક્રિયા આપેલી છે અહીંયા. તો એમાં પહેલી ક્રિયામાં છે રસોઈ કરી રહ્યા છે, તો કુકિંગ. પછી રાઇટિંગ અ લેટર, પત્ર લખી રહ્યા છે. એના બાદ દોરડા કૂદી રહ્યા છે, એટલે કે સ્કીપિંગ. અને છેલ્લે છે સૂઈ રહ્યા છે એક વ્યક્તિ, એટલે સ્લીપિંગ ત્યાં ક્રિયા આપણને દર્શાવેલી છે. એ પછી નીચેની બીજી ક્રિયાઓમાં પહેલી ક્રિયા છે, એમાં એક છોકરો સાયકલ પર છે અને છોકરી ઘોડા પર છે, તો એ લોકો સવારી કરી રહ્યા છે, એટલે કે રાઇડિંગ. તો રાઇડિંગ ક્રિયા બધા બતાવેલી છે, સવારી કરવી. એના પછી છોકરી ફૂલ ચૂંટી રહી છે, તો એના માટે વપરાય છે પીકિંગ, એટલે કે ચૂંટવું. પછી ભાઈ પેકિંગ કરી રહ્યા છે, એટલે કે બેગમાં આપણે જ્યારે કપડાંને સામાન પેક કરીએ છીએ એને પેકિંગ કહે છે. અને છેલ્લે એક બેન છે દરવાજો ખખડાવી રહ્યા છે, એટલે ત્યાં છે નોકિંગ. તો અહીંયા આપણે ચિત્રો જોયા અને ચિત્રો ઉપરથી આપેલી એમની ક્રિયાઓને આપણે વાંચન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 1 અને 2 પૂરી થાય છે. ગુડ બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.